રાપર તાલુકાના સાનગઢના કોળી યુવાને 15 લાખની મત્તા ભરેલી બેગ પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, જેનું આજે સન્માન કરવામાં આવ્યું. દેશમાં ગદગદિત, રાજ્યમાં ગદગદિત થાય તેવું આ એક ઉત્તમ ઉદાહરણ છે પ્રામાણિકતાનું, જે આપણને રાપરના વાગડ વિસ્તારમાં જોવા મળ્યું અને તેમાંય પણ ખાસ કરીને કોળી સમાજ, અખિલ કોળી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. રાપરના સાનગઢના કોળી ઠાકોર સમાજની યુવાનની પ્રામાણિકતાથી પ્રભાવિત થઈ અને સન્માન કરવામાં આવ્યું. પ્રામાણિકતાના પારખા ન હોય છતાં પણ પ્રામાણિકતા ક્યાંક પણ જોવા મળતી હોય છે ત્યારે રાપરના સાનગઢના કોળી ઠાકોર સમાજના યુવાનની પ્રામાણિકતા જોવા મળી રહી, બહુ ઓછા કિસ્સા બહાર આવતા હોય છે. આજના સમયમાં કોઈને લાખો રૂપિયાના દર દાગીનાને રોકડ રકમ ભરેલી બેગ રસ્તામાં મળે એટલે મોટા ભાગે લોકોની દાનત બગડી જતી હોય છે 99%, અને કોઈને પણ ખ્યાલ ના આવે એમ એક વર્ગ એ લઈ લે છે. પરંતુ રાપર તાલુકાના સાનગઢ ગામના કોળી યુવાનને લાખો રૂપિયાના દાગીનાની બેગ મળતા પરધનને પથ્થર સમજી મૂળ માલિક ફતેહગઢના નારણભાઈ ભાસડિયાને પરત કરી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુંબઈથી લગ્ન પ્રસંગે વતન આવેલા નારણભાઈ ભાસડિયા લગ્ન પ્રસંગ ઉજવી પરત મુંબઈ જવા ફતેહગઢથી રાત્રે સામખિયાળી રેલવે સ્ટેશન ખાનગી વાહનમાં ગયા. મોડી રાતની ટ્રેન પકડવાની હોવાથી પરિવાર સાથે સામાન લઈ ઉતર્યા હતા ત્યારે ખબર પડી કે એક બેગ ક્યાંક રસ્તામાં પડી ગઈ છે. બેગ તેમણે તપાસ કરી તો કિંમતી બેગ હતી. મોડી રાત્રે મોબાઈલની રીંગો ધણધણી ઉઠી. હવે કરવું શું? આ બાજુ રાતના પોતાને ખેતરેથી ભરતભાઈ ભલાભાઈ સાદુર કોલી ઠાકોર પોતાના ટ્રેક્ટરમાં ઘરે આવે છે. રસ્તામાં એક સુટકેસ પડી છે. બેગ ઘરે લઈ જઈ ખોલી આંખો ફોડી થાય એટલા દાગીના. અંદર એક કાગળ હતો બિલનો, એમાં નારણભાઈના નો નંબર હતા. પળનો પણ વિલંબ કર્યા વગર તરત જ નારણભાઈને ફોન કર્યો, તમારી કોઈ વસ્તુ ખોવાઈ છે? હા, એ બેગ મારી જ છે. એમ? કિંમતી દાગીના છે એમાં, ને બેગ ખોવાઈ ગઈ છે, ચિંતા ના કરશો. એમને માર્ગમાં અમને જ મળી છે અને આ મારી પાસે આવીને લઈ જાઓ. ફતેહગઢથી નારણભાઈના ભાઈ સાથે આગેવાન જીવાભાઈ વાવિયા સાનગઢ ગયા. આ નેક કોળી પરિવારે તરત જ બેગ પરત આપી. પટેલ સમાજના આગેવાનોને ખબર પડતા મહાદેવભાઈ વાવિયા, રાજુભાઈ પટેલ, દેવજીભાઈ ચૌધરી સહિતના આગેવાનોએ ભરતભાઈ કોળીનું ફતેહગઢ ખાતે જાહેરમાં પટેલ સમાજ તથા ગ્રામજનો વતી સન્માન કર્યું. વાગડમાં ઠેર ઠેર સાનગઢવાસી આ કોળી યુવાનને અભિનંદન મળી રહ્યા છે. ફતેહગઢ લેવવા પાટીદાર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા ફતેહગઢ લેવવા પટેલ સમાજવાળી ભોજનાલય દ્વારા આ 15 લાખના દાગીના પરત કરનાર યુવાનને ખૂબ જ અભિનંદન આપ્યા છે અને 50,000 રૂપિયાના રોકડ પુરસ્કાર આપ્યો છે. જો કે આ કોળી પરિવારે હાથ જોડી એ ન સ્વીકાર્યા અને એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. એવા આ યુવાનનું આજે રાપર કોળી ઠાકોર સમાજવાળી ખાતે સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ઠાકોર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા સન્માન સમારંભ કાર્યક્રમમાં અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ, મહામંત્રી ડાયાલાલ ચાવડા, ઉપપ્રમુખ મનીષભાઈ ઠાકોર, મનસુખભાઈ પરસોડ, અમરીશભાઈ પરસોડ, તુલસીભાઈ ઠાકોર, હરેશ પરમાર, સૂર્યશંકર ગૌરી, નીતિન ઠાકોર, મોહનભાઈ ગોહિલ, કરશનભાઈ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ભરતભાઈ ની પ્રામાણિકતાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તુલસીભાઈ ઠાકોરે કર્યું હતું અને આભાર વિધિ દયાલાલ ચાવડાએ કરી હતી. કોઈ પણ વસ્તુ કોકની મળી હોય, જે સમાજના અમારા કોળી સમાજના ભાઈએ જે પટેલના દાગીના હતા એ પરત આપી દીધા અને એની મિલકત હતી જેને પડી ગઈ, એટલે એના કોઈ પણ સારા વિચાર સાથે ભાઈ કોઈની વસ્તુ આપણા માટે નથી બરાબર, પણ આપણે કોકને પાછી આપી દીધી એણે ખૂબ અમારા સમાજ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાઈ કોઈની મિલકત મળી ગઈ તો કોઈને પાછી આપી, એટલે એનો હામલાનો પરિવારનો આખો ભાવ અને અમારા સમાજની એક લાગણી વધી. અથવા તો બીજા એમ કહેતા ભાઈ કોળી સમાજ એટલે કાંઈ નહીં, કોળી સમાજ એટલે ચોર બીજી રીતે, પણ અત્યારે અમારા સમાજે કરી બતાવ્યું છે ભાઈ વસ્તુ મળીને પાછી આપી દીધી. થેન્ક યુ.